નમસ્કાર અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થયો છે નવા ભાવ વધારા સાથે પેટ્રોલ હવે સદી લગાવી દીધી છે પેટ્રોલમાં આજે પ્રતિ લીટરે ઓગણત્રીસ પૈસાનો જ્યારે કે ડીઝલમાં પ્રતિ લીટરે આડત્રીસ પૈસાનો ભાવ વધારો થયો છે નવા ભાવ વધારા સાથે રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે સો રૂપિયા પર પહોંચી ગઈ છે તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે અઠ્ઠાણું પોઈન્ટ સિત્યાસી રૂપિયા પર પહોંચી ગઈ છે ગાંધીનગર પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે સો રૂપિયા બાવીસ પૈસા તો ડીઝલની કિંમત નવ્વાણું રૂપિયા આઠ પૈસા પર પહોંચી છે ભાવનગરની પેટ્રોલની કિંમત પ્રતિ લિટર એકસો એક રૂપિયા તોંતેર પૈસા તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે સો રૂપિયા અઠ્ઠાવન પૈસા પર પહોંચી ગઈ છે તો તહેવારો પહેલાં મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરાયો છે સિંગતેલના ભાવમાં ડબ્બે સો રૂપિયાનો વધારો કર્યો છે કપાસિયા તેલના ભાવમાં સાહીઠ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલની સિઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન થઈ છે સિઝનમાં સિંગતેલના ડબ્બાએ ફરી બે હજાર પાંચસો પચાસથી બે હજાર પાંચસો નેવું રૂપિયા થયો છે કપાસિયા તેલનો ડબ્બો બે હજાર ચારસો પચીસ રૂપિયાએ પહોંચ્યો છે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ સટ્ટોડિયાઓ સક્રિય થયા છે જ્યાં એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે બીજી બાજુ બંને તેલમાં તેજી છે મગફળી અને કપાસ ભેજવાળો આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી વેપારીઓએ કહ્યું કે ફોરેન ડિમાન્ડ વધતા ભાવમાં વધારો કરાયો છે પામોલિન તેલમાં વૈશ્વિક ડિમાન્ડ વધતા ભાવ અન્ય તેલોમાં તેજી આવી છે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો છે તે આવી ચૂક્યા છે તો બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે અથુરામાં પુરુષ સિંઘતેલ અને કપાસિયા તેલના ભાવ તહેવારો ઉપર છે વધી ચૂક્યા છે ગૃહણીઓ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું એમને પૂછીશું કે કઈ રીતનું અત્યારે તેમનું બજેટ છે અને ખાસ કરીને મેં મોંઘવારીમાં દરેક ચીજમાં ભાવ વધારો થાય છે અત્યારે તહેવારો સમયે તેલના ભાવમાં વધારો થયો છે કેટલી મુશ્કેલીઓ પડે છે અત્યારે અમારે ઘણી મુશ્કેલી પડે છે તહેવારના ભાવમાં કેમકે દિવાળી આવે છે અત્યારે બધી ખરીદી બીજી એ કરવાની હોય એકલા તેલ ઉપર તો કાંઈ છે નહીં તો તેલે અમારે લેવું કે ન લેવું કેવી રીતે અમારે ઘર હલાવવું આ દિવાળીના તહેવારમાં અમારે મિષ્ટાન બનાવવું હોય ફરસાણ બનાવવું હોય તો તેલમાં સો રૂપિયા વધારો કરી દઈએ તો પછી ઘટાડતા તો છે જ નહીં ને તો ટીવીમાં બતાવે છે કે આટલો બધો મગફળીનો પાક થયો છે તો એ બધું જાય છે ક્યાં શું કરે છે એને કે આ લોકો સુધી પહોંચાડવાનું છે કે નહીં તેલ એમ આ બધું તેલ ને બધું જાય છે ક્યાંક કોના મારફતે છે બધું

થઈ ગયો છે ડબ્બો કે પચીસો નો થયો પણ મતલબ એમ કે કહેવાનું મિનિંગ કે સરકાર કઈ સમજવા તૈયાર નથી આજે અમે આટલું બોલીએ છીએ કે ભાઈ તમે કઈક કરો અમારા માટે મધ્યમ વર્ગ માટે કરો પણ મધ્યમ વર્ગ માટે કઈ થતું નથી લોકડાઉન હતું તો બી નહીં અત્યારે બી નહીં પણ એક સમજતા જ નથી તો એનું કરવું શું સિંગતેલના ભાવનું કપાસન કરવું શું દિવાળી ઉજવી કે ના ઉજવવી અમુક લોકોને ઉજવાય છે જેને છે એને પણ બીજાને

બાકી કોઈ કઈ રીતનું બજેટ કઈ રીતનું મેનેજમેન્ટ થાય છે ઘર બજેટ તો બધું બજેટ બહાર જાય છે અને વસ્તુ જે લેવાની હોય એ રહી જ જાય છે આના હિસાબે લઈ તો એ બધું આવે છે આવે જ એના બનાય તો કેવી રીતે તેલ વગર તેલ વગર કેવી રીતે જે રીતે કપાસિયા સિંગ ભાવ વધારો થયો છે બિલકુલ गृहिणी બજેટ છે લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે સો થી લઈને સોના સુધી તમામ વસ્તુઓમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને મધ્યમ અને ગરીબ વર્ગને પીસાવાનો વારો આવી રહ્યો છે હરીન માત્રાવાડિયા ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અન્ય સમાચારો વડોદરાથી વડોદરામાં ગોત્રી દુષ્કર્મ કેસમાં ધરપકડનો સિલસિલો હજુ પણ યથાવત છે હવે બુટલેકર અલ્પુ સિંધીની હરિયાણાથી ધરપકડ કરાઈ છે સમગ્ર કેસમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી અશોક જૈન સાથે અલ્પુ સિંધીની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી દારૂના અનેક કેસમાં વોન્ટેડ ચાલપુ સિંધી તો આ તરફ વોન્ટેડ અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરવામાં આવી છે અશોક જૈનને પાલિતાણાથી વડોદરા લાવવામાં આવશે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે નોંધનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર હતો અઠાવીસ સપ્ટેમ્બરના રોજ આ કેસનો આરોપી અને પાવાગઢના મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો જે બાદ ત્રીસમી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો જ્યાં પોલીસે રાજુ ભટ્ટના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે રાજુ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હવે અશોક જૈન પણ ઝડપાઈ જતા આ કેસમાં મહત્વની સફળતા મળી છે અને ત્યાંથી એ ધોળકા અને પાલીતાણા તરફ ગયેલો અને માહિતી આધારે અટક કરવામાં છે એની અને અનુસંધાને એણે જે બે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જાહેર કરેલ છે તે મુજબ અમારી તપાસની કાર્યવાહી પુરાવા આધારિત ચાલુ છે અને જ્યાં સુધી અલ્પુ સિંધીનો સવાલ છે જે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને આ ગુનામાં એક સાહેદ તરીકે એને ટ્રીટ કરેલ છે અને જે પીડિતાએ એના એના વિરુદ્ધમાં કોઈપણ પ્રકારના આક્ષેપો હાલમાં કરેલા નથી તેમ છતાં એ આવ્યા પછી ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યા બાદ તમામ પુરાવા આધારિત હકીકત સામે આપ ખૂબ સારી રીતે જાણો છો કે બરોડા પોલીસ દ્વારા આ મામલે પહેલા જ દિવસથી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તમામ આરોપીઓને પકડી પીડિતાને ન્યાય મળશે અને જ મજબૂતાઈથી ચાર્જશીટ કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી